વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે નવમા ધોરણના ગુજરાતી વિષયના કદમ નંબર 8નું સોલ્યુશન જોવાના છીએ. તેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના ચિત્રનું વર્ણન કરો. એ સરસ મજાનું એક ચિત્ર છે જેમાં એક પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો છે. ઉપર કેટલાક લોકો માણસો ચાલી રહ્યા છે અને તેઓ કંઈક જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો જોઈએ તેનું વર્ણન. આ ચિત્રમાં પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો છે, તેના પર મનુષ્યનું ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં નાના બાળકો લઈ અને વૃદ્ધ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બધા લોકોની પાસે સામાન દેખાઈ રહ્યો છે. કદાચ તેઓ પૃથ્વી પરથી ક્યાંક જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પ્રશ્ન નંબર 2, આપેલ કંકોત્રીમાં કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં સરસ મજાનો મેં જવાબ લખેલો છે. મંગલ પરિચય, સ્નેહી શ્રી શ્રીમાન દુધાભાઈ રોકડ તેમજ શ્રીમતી દૂધીબેન. સહર્ષ જણાવવાનું કે અમારા તે તરુદેવતાની અસીમ કૃપાથી શાક માર્કેટ કિશાનનગર નિવાસી અસવ કારેલીબેન તથા કારેલાભાઈ કારેલિયાના સુપુત્રી ચિરંજીવી ટામેટાની શુભલગ્ન. ચિરંજીવી ટામેટા હાલ નાના શાક માર્કેટ કિશાનનગર નિવાસી અસવ મોળીબેન તથા મોળાભાઈ મોળલિયાના સુપુત્ર સાથે સંત 2077 માક્ષર સુદ 11 ને શનિવાર 10/12/2020 શુભ દિન ધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવ દંપતે આશીર્વાદ આપવા આપ સૌ પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. પ્રશ્ન નંબર 3, આજ આનંદ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું છે, તમે કયા પ્રસંગે લોકગીત સાંભળ્યા છે? તો તેનો જવાબ આવશે લગ્નમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, બાળસભામાં અને નવરાત્રિમાં. બીજો સવાલ છે, તમારા જીવનનો સૌથી વધુ આનંદદાયક પ્રસંગ કયો છે? તો જવાબ આવશે સગા સંબંધીઓની લગ્ન પ્રસંગ. ત્રીજું, વ્યવસાયકારો કોઈ ખાસ દિવસે તેમના સાધનોની પૂજા શા માટે કરતા છે? તો તેનો જવાબ આવશે પોતાના સાધનોથી જ તેઓ કમાણી કરે છે માટે તેની પૂજા કરે છે, તે હંમેશા સારું કામ આપે. ચોથું, ક્યાં ક્યાં પ્રસંગે બહેન ભાઈના લલાટ પર ચાંદલો કરે છે? તો રક્ષાબંધન અને ભાઈબીજ પર. પ્રશ્ન નંબર 5, તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે? કેમ? મને ચોમાસાની ઋતુ ગમે, કારણ કે વરસાદમાં નાહવું મને ખૂબ ગમે. પછી એક શિક્ષિત ખેડૂત તરીકે ખેતીકામમાં તમે કયા નવા પ્રયોગો કરશો? તો તેનો જવાબ છે, એક શિક્ષિત ખેડૂત તરીકે હું ખેતીમાં ઓર્ગેનિક સજીવ ખેતી પસંદ કરીશ. ટપક પદ્ધતિનો ઉપયોગ છે. સોલાર સિસ્ટમ ખેતર મુકાવીશ. પછી આગળ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ શબ્દના બે સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે આકાશ એટલે કે ગગન અને નભ. બીજું વીજળી, વીજ અને દામિની. એવી જ રીતે ધરતી તો કે જમીન અને ધરા. લલાટ એટલે કે કપાટ અને ભાલ. પાંચમું ડોક એટલે કે ગળું અને ગરદન. પછી છે ચીર, પરિધાન અને વસ્ત્ર. સાતમું સરિતા, એનું સમાનાર્થી આવશે નદી અને તરંગીણી. વરસાદનું સમાનાર્થી થશે મેહુલો અને મેઘ. પ્રશ્ન નંબર 6, એક પાછળ બીજો શબ્દ જોડતા નવો શબ્દ બને તેવા શબ્દ શોધીને લખો. તેમાં પહેલું છે બાલ અને સભા, તો કે બાલસભા. લોક અને સભા એટલે લોકસભા. ગ્રામ અને સભા એટલે ગ્રામસભા. નવ અને રાત્રિ એટલે નવરાત્રિ. વર અને સાદ એટલે વરસાદ. રીત અને ભાત એટલે રીતભાત. લોક અને ગીત એટલે લોકગીત. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.